પાથાવાળા ગંજ બજાર 3 રસ્તા પાસેથી હાઈવે રોડ ઉપરથી GG8AJ5353માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગેરકાયદેસર દારૂના જથ્થાની સાથે એક આરોપીની પણ અટકાયત કરી પાથાવાળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાથાવાળા ગંજ હાઈવે 3 રસ્તા ઉપર પાથાવાળા પોલીસ નાકાબંધીમાં હતી. તે દરમિયાન મળેલી બાતમી મુજબ રાજસ્થાનના મંડાર તરફથી આવી રહેલી એક સફેદ કલરની GJ8AJ5353 નંબરની સ્વિફ્ટ ગાડીને થોભાવી તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં 1,88,950ની કિંમતનો 928 બોટલ વિદેશી દારૂ મળીને કુલ 5,00,000ની સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળી અંદાજિત 7,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના આ ઓપરેશનમાં ગાડીનો ચાલક રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગોળા તાલુકાના ડુંગરવા ગામનો સુરેશ વિશ્નોઈ ફરાર થઈ ગયો છે, જ્યારે તે જ ગામનો પ્રવીણ વિશ્નોઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ઘટનાને પગલે પાથાવાળા પોલીસે ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાંતેવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી.